શ્રીજી મહારાજ સંતોને અને ભક્તોને જીવન જીવવાનું સુંદર માર્ગદર્શન આપે છે ખૂબ સુંદર અહીંયા મહારાજે વાત બતાવી ઘણા બધા માણસો એક સાથે રહેતા હોય ત્યારે એકબીજાનો મહિમા સમજતા શીખવું જો મહિમા હોય તો જીવન જીવવાનો આનંદ બહુ આવે મહિમા હેત ન હોય તો એ જીવન છે એ ભારે લાગે અહીંયા ખૂબ સુંદર એ મહારાજ ભક્તોને વિવેક બતાવે છે વિવેક છે ને જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે ઘણીવાર આપણે સાંભળ્યું હોય બિના વિવેક ભેખ સબ દુખિયા એ તમે ઓ કે અમે કે કોઈ મોટા કરોડપતિ શેઠિયા હોય પણ જો એમની પાસે સારો વિવેક ન હોય તો એમના જીવનમાં દુઃખ સિવાય બીજું કાંઈ આવે નહીં આપણી પાસે ઘણા વિવેક છે જેમ આપણે સિંગ જમવા માટે બેસીએ તો ફોતરા તરત બાજુમાં મૂકતા જઈએ છીએ અને દાણા ખાઈ જઈએ છીએ ખજૂર જમવા માટે બેસીએ તો ઠળિયા તરત બાજુમાં આવે ને ખજૂર કોઈ દિવસ એવું થયું કે ઠળિયો અંદર વહી ગયો ને ખજૂર બહાર નીકળી ગયો જમવાનો વિવેક બહુ સરસ છે પણ એવો જ વિવેક જો જીવન જીવવામાં આવી જાય ને તો સુખ શાંતિ આનંદ શોધવા માટે જવું ન પડે એ સામે ચાલીને આપણી પાસે આવે એવો વિવેક એ આ સત્સંગમાંથી મળતો હોય છે આપણે ઘણી વાર સાંભળ્યું હોય કે ભગવાન અને ભગવાનના સંતો મળવા એ બહુ દુર્લભ છે પણ એ મળી ગયા પછી શું કરવું એ સમજાવવું એ એનાથી પણ દુર્લભ છે ચાર કરોડ રૂપિયાની ગાડી મળી જાય એ તો મહત્વનું જ છે એ સારું કહેવાય આપણા ભાગ્યમાં ચાર કરોડની ગાડી ક્યાંથી ટુ વ્હીલ લેવાનો વેત ન હોય એમાં ચાર કરોડ ની ગાડી આવે એ બહુ સારી વાત કહેવાય પણ એ ચાર કરોડ ની ગાડી મળે પછી એને કેમ ચલાવવી ક્યાં બ્રેક મારવી ક્યાં એ ગાડીને વાળવી ક્યાં હોન મારવો એ આવડી જાય એ પણ મહત્વનું છે ને એમાં સત્સંગ મળી જાય તો એ સત્સંગ નો વિવેક શું તો મેળવવા જેવું મેળવવું અને છોડવા જેવું છોડી દેવું ઘણી વાર ઘણા વર્ષો સુધી સત્સંગ કરીએ છતાં પણ આ વિવેક છે એ આપણામાં આવતો નથી એટલા માટે મહારાજ અહીંયા વાત કરી કે મહિમા સમજતા શીખો મહિમા સમજે તો ધીરે ધીરે એમને એવો સારો વિવેક પ્રાપ્ત થાય છે નહીંતર સારો વિવેક ન હોય તો ભગવાનનું ભજન કરે સંતોની સાથે રહેતા હોય પણ સમજણ ન આવી હોય તો આવા છે આવા છે મને સમજી શકતા નથી ને હું તો આવો વ્યક્તિ મારી સાથે આવું કરવાનું પણ ભૂલ ક્યાં છે ભૂલ આપણામાં છે આપણામાં કોઈક એવો અયોગ્ય સ્વભાવ છે આપણી એવી મનોવૃત્તિ છે કે જેને કારણે એ આપણે દુખી થઈએ છીએ બોરા ચલા ન કોઈ એક ભાઈ બેઠા હતા એમણે નક્કી કર્યું કે મારે આ દુનિયામાં ખરાબ માણસને ગોતવા માટે જવું છે જેમને જમતા ન આવડતું હોય બોલતા ન આવડતું હોય ગાંડા જેવો માણસ હોય ને જેમને જોઈને આપણને હસવું આવે એવા માણસને મળવા જવું છે બોરા બોરા ચલા હું બધે ગયો ચીન અમેરિકા લંડન જાપાન બધા દેશોમાં જઈ આવ્યો પણ ક્યાંય મને કોઈ વ્યક્તિ બોરા મેળા જબ દિલ ખોલ કોઈ બધે નહી માર્યો પછી જયારે દ્રષ્ટિ કરીને મારી સામુ જોયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ દુનિયામાં બધા સારા છે મારી સિવાય જબ દિલ ખોલ કે અપના મુજશે બુરાન કોઈ પણ આ દ્રષ્ટિ આવીને એ બહુ અઘરી છે ત્યારે સત્સંગમાં જીવન જીવતા હોઈએ ત્યારે એવો નાનો મોટો કાંઈક અયોગ્ય સ્વભાવ હોય તો એ જીવન જીવવામાં સુખ ન આવવા દે આમ તો બે હજાર ચારમાં માં એક ઘટના ઘટી ગયેલી આજે પણ એ ઘણા માણસોના હૃદયમાં એ ઘટના કોતરાયેલી છે પૂર્વ એશિયાના એ દરિયામાં સુનામી આવેલો જેમ આપણે જમીન ઉપર ભૂકંપ થાય ત્યારે મકાનો પડે ખાડા પડી જાય રોડ ઉપર જમીનોમાં મોટા મોટા ખાડા પડી જાય પણ એવું કહેવાય કે જમીનમાં ભૂકંપ આવે ને સારું એમાં નુકસાની થાય પણ એટલી બધી ન થાય પણ દરિયામાં ભૂકંપ આવે ને એમાં તો પૂરું થઈ જાય એ એશિયા પૂર્વ એશિયાઈ સમુદ્રમાં એ ભૂકંપ આવેલો સુનામી આવેલું અને એવા મોટા મોટા એ પાણીના મોજા ઉછળા અને જાણે કે દરિયો એ પોતાનું ઘર ભૂલી અને પૃથ્વીને ઘર બનાવી દીધું જાપાન આદિ ઘણા બધા દેશોમાં એ દરિયાના પાણી ફરી વળ્યા અને લાખો લોકો એ બેઘર થયા કેટલા એવા બિચારા નિર્દોષ લોકો કે જેમને કાયમ માટે એ પોતાના માતા પિતા ગુમાવી દેવા પડ્યા હજારો નાના નાના બાળકો કાયમ માટે એ માતા પિતા વગરના થઈ ગયા કરોડ પતિઓ હતા એ રોડ પતિ થઈ ગયા ઘણા સ્વજનો મૃત્યુ પામ્યા ઘણાની સંપત્તિ વહી ગઈ એ જાપાન ઘટના બનેલી આપણા ગુજરાતમાં જાન્યુઆરી બે હજાર એક છવ્વીસ તારીખ પ્રજાસત્તાક દિન હોય નાના બાળકથી માંડીને વડીલો સુધી દરેકના ના એમ હોય કે ચાલો ધ્વજવંદનના કાર્યક્રમમાં જઈએ કોઈ સ્કૂલોમાં કોઈ ગામના એ પાદરમાં સરકારી ઓફિસોમાં લાખો લોકો ગયેલા અને પ્રજાસત્તાક દિનની ઉજવણી ચાલુ હતી એ જ વખતે ગુજરાતની ધરતી ધણધણીઓ અને કેટલાય લોકો એમાં મૃત્યુ પામેલા બે પાંચ વર્ષે માંડ માંડ એ પરિસ્થિતિ એ કાબુમાં આવેલી કારણ કે જેમના વ્યક્તિઓ ગયા હોય પૈસા તો આપી શકાય પણ હવે ઘરમાંથી વ્યક્તિ ચાલ્યા ગયા હોય એમને કેમ હેન્ડલ કરવા ત્યારે આવી ઘટનાઓ તો ઘણી બધી ઘટતી હોય છે આવા તાંડવો રચાતા હોય છે અને લાખો માણસો એમનો ભોગ બનતા હોય છે પણ આ પ્રકૃતિગત કે માનવસર્જિત તાંડવ છે એનાથી પણ એક ડગલું આગળ એવું એક તાંડવ કે જેના કારણે અત્યાર સુધીમાં કરોડો માણસો એ દુઃખી થયા છે એનું પરિણામ એટલું અકલ્પનીય એટલું ભયંકર છે કે જેને કોઈ વૈજ્ઞાનિક માપી શકતા નથી જે તાંડવ મારા પાસે અને તમારા પાસે છે અને તાંડવનું નામ છે આપણી અંદર રહેલા સ્વભાવો કે દોષો ઓલા તાંડવ આવે એમાં તો સરકાર સહાય કરે એમાં તો કોઈ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ આવીને હેલ્પ કરે પણ જ્યારે આ તાંડવ આવે ત્યારે કોઈ કોઈનું રહેતું નથી ત્યારે દરેક વ્યક્તિ જ્યારથી જન્મે એની પાસે એક પોતાનો પર્સનલ સ્વભાવ હોય જ છે ઘણા પ્રકારના નાના મોટા સ્વભાવ હોય છે કોઈ શાંત હોય કોઈ ચંચળ હોય કોઈ અહંકારી હોય કોઈ ઘમંડી હોય કોઈ બોલકા હોય કોઈ ગાફલ હોય કોઈ હેતાળવા હોય કોઈ એકલા ખૂણામાં બેસી રહેનારા હોય કોઈ વાત વાતમાં રીસાઈ જતા હોય કોઈ મૂંઝાયેલા હોય આવા ઘણા પ્રકારના નાના મોટા સ્વભાવ હોય છે કોઈ અહંકારી હોય નાની નાની વાતમાં અહમ હોય એક ભાઈ બહાર જતા હશે નક્કી કર્યું ટ્રેનમાં જવું અને જ્યાં જે પ્લેટફોર્મ ઉપર આવે ત્યાં એને જે ટ્રેનમાં બેસવાનું હતું ને ટ્રેન ધીમે ધીમે ચાલુ થઈ એટલે કોઈ એના સગા સંબંધી એ ડબ્બામાં બેસી ગયેલા એને કીધું કે મગનભાઈ હા મગનભાઈ દોડો દોડો જો આ ટ્રેન ચાલુ થઈ ગઈ તો મગનભાઈ તો એટલી સ્પીડથી એ તો શાંતિથી ચાલ આવે એટલે મગનભાઈ આ ટ્રેન તે મગનભાઈ કે હું શેનો દોડું હું શેનો દોડું હું મારામાં કઈ ફેરફાર ન કરું મારી તો જે સ્પીડ છે એ જ સ્પીડ મુજબ ચાલીશ અને ટ્રેન વહી ગઈ દોડ્યા નહી બોલો કે હું શું કામ દોડું હું ને કારણે ટ્રેન વહી ગઈ આવ્યા ઘરે એમના પત્ની કહી તો કેમ પાસા આવ્યા એ કે જોને આ ટ્રેન કેવી છે ટાઈમ આપો એની કરતાં બે મિનિટ વહેલી ઉપાડી લીધી અને હું કાંઈ થોડો દોડું મેં તો મારી પર્સનલ ટિકિટ લીધેલી તો રહી ગયા એક પોતાનો અહંકારી નાનો એવો સ્વભાવ કે હું કેમ દોડું તો ભાઈ રહી ગયા ઘણી વખત આવા નાના મોટા સ્વભાવો હોય એ સ્વભાવોને કારણે એ ઘણી વખત એ આપણે દુઃખી થતા હોઈએ છીએ સામે ચાલીને દુઃખને આપણે આમંત્રણ આપતા હોઈએ છીએ ગુણાતીતાનંદ સ્વામી એ સંતો ભક્તો સાથે ગીરના જંગલમાં વિચરણ કરતા હતા અને ત્યારે સ્વામી ચાલ્યા જતા હશે અને એમાં લજામણીનો છોડ આવ્યો એટલે સ્વામીએ સેદમ સ્પર્શ કર્યો સેજ સ્પર્શ કર્યો એટલે લજામણીનો છોડ આપણે જાણીએ કે સ્પર્શ થાય એટલે પાન એના બીડાઈ જાય એટલે તરત પાન બીડાઈ ગયા એટલે સ્વામીએ તરત સંતો ભક્તો સામુ જોયું કે ભક્તો કઈ ખ્યાલ આવ્યો ના સ્વામી આમાં તો કઈ ખબર ન પડી અને ત્યારે સ્વામી બોલા કે જેમ જંગલમાં લજામણી છોડ છે ને એમ આપણામાંય ઘણા આપણામાંય ઘણા લજામણી છોડ જેવા હોય બોલાયવા ન થાય શેજ સામુ ન જોવાયું હોય એને થોડાક બિરદાવવા ન હોય તો તરત બીડાઈ જાય મોઢું ચડાવી દે કોઈની સાથે બોલતા બંધ થઈ જાય મંદિરે આવતા બંધ થઈ જાય અરે ખાલી મંદિરની વાત નથી આ તો ઘર ઘર કી કહાની છે પરિવારમાં સાથે રહેતા હોય અને જો સેજ એકાબીજાથી કંઈક બોલાઈ ગયું અને વાક્ય લાગી ગયું તો લજામણીની જેમ બીડાઈ જાય જેમ લજામણીએ પાન બીડી લીધા એમ ભાઈ મોઢું બીડી લે કઈ બોલે જ નહીં જવાબ જ ન આપે હવે ઘરમાં પતિ પત્ની બે જણા રહેતા હોય અને લજામણીની જેમ મોઢું બંધ કરી દે કરવું શું હવે ક્યાં જવું પછી સહન કરવાનું ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આપણામાં પણ ગણાય આ લજામણીના છોડ જેવા હોય ત્યારે જો આ દિવ્ય સત્સંગમાં આવીએ છીએ વચનામૃત ભક્ત ચિંતામણી હરિસ્મૃતિ જેવા ગ્રંથોનું વાંચન થતું હોય ત્યારે જો થોડુંક જ્ઞાન હોય ને અંતરદ્રષ્ટિ કરીએ ને તો ખ્યાલ આવે આપણી અંદર એવો કઈક અયોગ્ય સ્વભાવ હોય એ સ્વભાવને ઓળખીએ અને એને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ વચનાવૃતમાં શ્રીજી મહારાજે ઘણા ઉપાયો બતાવ્યા છે અને સ્વભાવ છે એવો જીવની સાથે જડાયેલો છે શ્રીજી મહારાજે વચનાવૃતમાં લખ્યું કે આજે અનાદિકાળના સ્વભાવો છે એ તો જીવની સાથે એ જડાઈ ગયા છે એ તો ખબરદાર થઈને ખટકો રાખે એવા એકાંતિક સંત હોય એમની પાસે એને સત્સંગ કરે ત્યારે એમના જીવનમાં રહેલા કોઈ એવા અયોગ્ય સ્વભાવ કે દોષો છે એ દૂર થાય છે આ દુનિયા છે ને એ તો ભગવાને સુખ માટે જ બનાવેલી છે હા એમાં દુઃખ નથી દુઃખ તો આપણે બધાએ આપણા સ્વભાવોને કારણે ઊભા કર્યા છે બાકી ભગવાન છે એ તો આનંદી છે એ તો પૂર્ણ છે તો એ પૂર્ણમાંથી જે સૃષ્ટિનું સર્જન થાય એ પણ પૂર્ણ થાય ઈશાવાસી ઉપનિષદમાં પહેલી જ શ્રુતિ આવે છે પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત મદમ પૂર્ણાત્ પૂર્ણ પૂર્ણમાદાય પૂર્ણ મેવાવશિષ્ય તે કે ભગવાન છે પૂર્ણ છે એમને કોઈ પ્રકારની ઈચ્છા નથી કોઈ પ્રકારના ભગવાને સંકલ્પ નથી એ સો ટકાએ પહોંચેલું એક સત તત્વ છે હવે એ પૂર્ણ હોય એમાંથી જે સર્જન થાય એ પણ પૂર્ણ જ હોય ત્યારે દુનિયા છે સો ટકા પૂર્ણ છે પણ એમાં આપણે બધા થોડા થોડા અપૂર્ણ છીએ ને અપૂર્ણને કારણે આપણી અજ્ઞાનતાને કારણે એ આપણે દુઃખી થાય છે ગીતામાં કૃષ્ણ ભગવાને લેખું ન કર્તૃત્વમ ન કરમાણી લોક સૃજતી પ્રભુ કે ભગવાન છે એ તો ધામમાં બેઠા થકા આ વિશ્વનું કર્તૃત્વ એ સંભાળે છે પણ હકીકતમાં ભગવાન એક દ્રષ્ટિએ જોઈએ તો કર્તૃત્વ પણ નથી કરતા કોઈ પ્રકારના કર્મ પણ નથી કરતા ન કર્મ ફળ ભગવાન કોઈ પણ કર્મ ફળ નથી સ્વભાવ છે એ સ્વભાવને કારણે એ દુઃખી થાય છે એ સારો સ્વભાવ હોય તો સુખી થાય આપણે ઘણી વાર કેતા હોય ને કે ભાઈ રમેશભાઈ છે ને બહુ સારા માણસો જ્યારે દુઃખ આવ્યું હોય ને એમની પાસે જઈએ ને તો આપણને સહાય કરે બહુ સારા માણસ છે જ્યારે આપણું કોઈ ન હોય ને ત્યારે એ આપણી બાજુમાં ઊભા હોય તો એ રમેશભાઈ સારા છે રમેશભાઈ ને બે કાન છે એમ આપણે બે કાન છે રમેશભાઈ ને બે આંખ છે એને ભાઈ બે આંખ છે પણ એ રમેશભાઈનો સ્વભાવ સારો છે એટલે આપણને રમેશભાઈ સારા લાગે છે અને કોઈ બીજા ભાઈ છે કે આની પાસે જવાય જ નહીં એને કાંઈ ખબર જ પડતી નથી આપણે એની પાસે જઈએ એટલે કઈક વિચિત્ર જ વ્યવહાર કરે એવું બોલે ને આપણને એમ થાય કોઈ દિવસ પાસે જવું જ નથી નથી તો એ એ ભાઈ ખરાબ ખરાબ સ્વભાવ છે ત્યારે એ આ સત્સંગમાં આવીએ સંતો નો સમાગમ કરીએ તો ધીરે ધીરે એ આપણી કોટેવો છે એ દોર થાય અને સોટેવો આવે શ્રીજી મહારાજ વખતે ચરોતરમાં એ ચાંગા ગામમાં એ વસંતદાસ કરીને એક ભાવિક થઈ ગયા આપણે સ્વભાવ ઉપર વાત કરીએ છીએ ને આપણું કાંઈક એવી નેગેટિવ મનોવૃત્તિ હોય તે વ્યક્તિ પોતે તો દુખી થાય પણ એના યોગમાં જે આવે એને પણ દુખી કરે આ વસંતાસ હતા એ ગામમાં જે સારા ખેડૂતો કહેવાય જેમની પાસે વધુ જમીન હોય એમાંના એક આ વસંતાસ હતા ઘણી બધી એમની પાસે જમીન હતી ગાયો ભેંસો પૈસા સંપત્તિ ઘણું બધું હતું પણ એ વસંતભાઈ હતા ને એમની એક કુટેવ હતી એક નાનો એવો સ્વભાવ સ્વભાવ શું તો કે ભાઈ વાત વાતમાં ગુસ્સે થઈ જવું વાત વાતમાં ગુસ્સે થઈ જવું ઘરમાં આવે તો ઘરમાં બધા સભ્યો ઉપર ખીજાય ખેતરે જાય તો ખેતરમાં કોઈ આજુબાજુ વાળા ખેડૂતો એમની સાથે બાંધે એમનો એક પણ દિવસ એવો ન જાય કે કોઈની સાથે બાધા ન હોય આખા ગામમાં વખણાય વસંતભાઈ કે ભાઈ બાધેડું વસંતભાઈ ઘણાની છાપ હોય ને કે આ ભાઈ આવા આ ભાઈ આવા એમાં વસંતભાઈ ની બાધવામાં છાપ વખણાય અરે ક્યાં સુધી નિષ્ફળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં વર્ણન કર્યું એ વસંતભાઈ ચાલ્યા જતા હોય ને અને પવન આવે પવન આવે એટલે મૂછ છે જ હલે એ સમય હતો કે મૂછું રાખવાના શોખી મોટી પીળો પૂળો મૂછું રાખતા આજે હવે અવડી અવડી મૂછ રાખવાનો શોખ આવ્યો છે તો એ મૂછ હલે ને તો પવનને ગાળો દેવા મળે કઈ પવન તને કઈ ખબર પડતી નથી ને અહીંયા આવી રીતે વવાય મારા વાળ વિખાઈ ગયા મારી મૂછ વિખાઈ ગઈ પવન ની બાંધવા લાગે બોલો આ માણસની મનોવૃત્તિ તો જુઓ ચાયલા જતા હોય અને કોઈ પૂછે વસનભાઈ કેમ છો કેમ ભાઈ શું કામ પડ્યું મારું અરે ના ના વસંતભાઈ અરે હું જેમ હોય એમ તારે શું લેવા દેવા આમ સાનુ નો હાયલો જાને નહીં તો નાખે બે અને એની યારે લાકડી લઈને બાંધવા જાય હવે આવા આ ક્રોધ નું ઝાડું ઘરે આવે તો ઘરે પરિવારો સાથે એમના પત્ની એમના માતા પિતા એમની સાથે બાંધે ફરજામાં ગાયો બેસો ને ઘાસ નાખવા જાય ને એ થોડુંક એનું ધાયરું ન કરો તો એને લાકડીએ લાકડીએ મારે અને આપણા ભારતીયની આ મનોવૃત્તિ છે એકલા રહેતા હોય ને ત્યારે તો સુખી રહી શકે પણ જયારે બધાની સાથે રહેવાનું આવે ને ત્યારે કારણ કે દરેક વ્યક્તિ પોતપોતાના નાના નાના સ્વભાવ લઈને ભેગા થયા હોય એટલે જયારે ઝાઝા ભેગા થાય પછી શું થાય પણ ઘણા વ્યક્તિઓ ભેગા થયા હોય અને એની વચ્ચે આપણું વ્યક્તિત્વ નિર્વિવાદ રહે એની વચ્ચે આપણી છાપ સારી રહે ને એમાં જ આપણી મહાનતા છે વિદેશના એક બહુ મોટા લેખક થઈ ગયા પુસ્તકમાં એવું લખ્યું કે ઇન્ડિયન્સ આર વેરી ઇન્ટેલિજન્ટ કેમ સામાન્ય રીતે જોઈએ ને તો ભારતીય માણસો છે ને એ બહુ બુદ્ધિશાળી છે એમને વિશ્વનો કોઈ વ્યક્તિ એ પહોંચી ન શકે એટલી બધી એમની પાસે તાકાત કોઠાસૂજ બુદ્ધિ એક આગવી શું એની પાસે છે બટ ઇફ ધે હેવ ટુ વર્ક ટુગેધર પણ જ્યારે એ લોકો કોઈ કામ કરવા માટે ભેગા થાય છે કોઈ નવસર્જન માટે ભેગા થાય છે તે એક લાઈક બફેલો ત્યારે બધા છે ને ભેંસ જેવું વર્ણન કરે વર્તન કરે છે એને બિચારાને ભેંસ લાગેલી ભેંસ લખ્યું પણ આપણી ભાષામાં કઈ તો ડોબા જેવું જેમ બધા ભેગા થયા હોય પાણીમાં પછી એકબીજાને માથા મારે ઓલો ઓલાને ઘાસ ખાઈ જાય ને ઓલી ઓલાની ઘાસ ખાઈ જાય એવું એ જીવન જીવતા હોય ઘણા લોકો ધંધામાં સફળ હોય મિત્રો વચ્ચે સફળ હોય પણ પરિવારમાં નિષ્ફળ હોય ઘરના સભ્યોને એમ થાય કે વસંતदास હોય બારો જાય ને તો સારું આપણે ગુરુ મહારાજ કહે ને કે ઘણા લોકો એવા હોય જ્યાં જાય ત્યાં શાંતિ થઈ જાય અને ઘણા લોકો એવા હોય કે જ્યાંથી જાય ત્યાં શાંતિ થઈ જાય ગયા હવે શાંતિ ઘણા ના છોકરા એવા હોય સ્કૂલે ભણવા જાય કે પાંચ કલાક શાંતિ સાહેબોને એકદ કલાક રાખવા ત્યાં તમારે હજાર પાંચસો રૂપિયા વધારે દઈ દેશો અમારે તો અહીંયા શાંતિ ઘણાના પતિ એવા હોય ઘણા ને પત્ની એવા હોય કઈ આમાં તો ભાઈ ક્યાં શું આવે કઈ નક્કી નથી ને એક ભાઈ હતા અને પત્ની સાથે થોડોક ઝગડો થયો એટલે પત્નીને પત્ની થોડુંક ખોટું લાગી ગયું કે હું તમારી સાથે નથી રહેવાની હું મારા ઘરે વહી જઈશ ને જેમ તેમ બોલવા લાગ્યા એટલે પતિ આવું બોલવાનું બંધ કરી દીધું કાંઈ નહીં એને જે કરવું એ કરે એ તો શાંતિથી બેસી ગયા આઈપીએલ જોવાનું ચાલુ કરી દીધી ચાલે છે ને અત્યારે તો પછી કાઈ ચિંતા જ નહીં એમના પત્ની કે જો હું જાઉં છું હવે પતિ કાંઈ બોલ્યા નહીં એણે બેગ ભરી લીધી પાછી કેવા આવી કે હું જાઉં છું કાંઈ બોલ્યા નહીં તૈયાર થઈ ગયા દરવાજાની બહાર નીકળી ગયા તોય પતિ કાંઈ ન બોલ્યા પછી એમના પત્ની પાછા આવ્યા પાછા આવીને એમના પતિને કે હું જાઉં છું છેલ્લે કાંઈ તમારે કેવું છે તેમના પતિ બોલ્યા ટેક્સી આ ટેક્સી લઈ આને એટલે હું આમાંથી છૂટો થાઉ ત્યારે વસંતદાસ નો એવો ક્રોધી સ્વભાવ કે પોતે પણ સુખી ન થાય ને બીજાને પણ સુખી થવા દે નહી પણ એ ક્રોધમાં ને ક્રોધમાં એમનું મૃત્યુ થયું પણ એને વાસના રહી ગઈ જમીનમાં કે મારી ખેતર મારી વાડી એનું કોણ ધ્યાન રાખશે એનું કોણ ને આવી વાસના રહી ગઈ અને જ્યારે એ મૂકવાનો સમય આવે ત્યારે માણસ મૂકી શકે નહીં મેળવાનો સમય આવે ત્યારે મેળવી લે પણ છોડવાનો સમય આવે ત્યારે છોડે નહીં અને કોઈ છોડાવે આવે તો તૈયાર થયો એક ભગત હતા એ વડોદરામાં એ મહારાજના દર્શન કરવા માટે આવ્યા હશે અને મહારાજના દર્શન કરીને મનોમનમ ધીમે ધીમે પ્રાર્થના કરતા હશે કે હે ભગવાન અમારી અંદર જે કાંઈ કામ ક્રોધ આધિક લોભાધિક દોષો હોય એના થકી અમારી રક્ષા કરજો એટલે ગોપાળાનંદ સ્વામી બાજુ બેઠા હશે ને સ્વામી સાંભળી ગયા એટલે ગોપાળાનંદ ધીમે કે ભગત છે પ્રાર્થના કરીએ બધા દોષો વહી જાય અને નિર્દોષ વ્યક્તિત્વ શ્રીજી મહારાજમાં હેતવાળું વ્યક્તિત્વ થાય ત્યાં તો આ ભગત કે નહીં હો સ્વામી નહીં નહીં એ રેવા દેજો સ્વામી ના પગ પકડી લીધા સ્વામી કે કેમ અરે સ્વામી જે લગ્ન થયા એક જ વર્ષ થયું છે તમે આ બધા દોષો કાઢી નાખો તો મારે જીવવું કેમ ગોપાળ રે હસવા લાગે કે સારું સારું જાઓ રાખો થોડાક દિવસ થાકો ને ત્યારે આવજો પાછા ન છોડી શકે એમ આ વસંતદાસ હતા ને એને જમીનમાં વાસના રહી ગઈ લોભી સ્વભાવ હતો અને લોભી સ્વભાવને કારણે પછીનો સર્પ નો અવતાર આવ્યો આવા નાના મોટા સ્વભાવ કે વાસના હોય પછી ભૂત પ્રેત આદિ કિયોનીઓમાં જન્મ લેવો પડે છે અને સર્પનો અવતાર આવ્યો અને આખો દિવસ ખેતરમાં રે ખેતરમાં પૂરું કરે અને જે હેરાન કરતા ને આ સાપ થયા ને તો એ ધંધો તો ચાલુ જ રહ્યો હેરાન કરવાનું એનો જે સ્વભાવ હતો ને એ મૂકી ન શક્યા અરે ત્યાં સુધી ખેતરમાં કોઈ ગાયો ભેંસો આવે તો જેમ આવે અને આવીને ખબર ન પડે સેકન્ડ ના છઠ્ઠા ભાગમાં ડંસ મારે ને ત્યાં ને ત્યાં ગાયો ભેંસો હોય તો તરફડીને મૃત્યુ પામે ચાલો ગાયો ભેંસો તો ઠીક ગધેડા ની ન મૂકે ગધેડા આવે તો એની ડંસ મારે કૂતરા નો ન મૂકે કોઈ લોકો આજુબાજુમાંથી માંથી પસાર થયા કોઈના ખેતરમાંથી પસાર થતા હોય તો ત્યાં જઈને એને ડંસ મારે ગામ લોકો હેરાન થઈ ગયા ગવાનું કરવું શું અને એમાં બરોબર એક વખત શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા

આમ શરીર સકેલી નામ છે પાછો પડી ગયો કારણ કે ગમે એવો જીવ હોય પણ સામે ભગવાન આવે તો વિચાર થઈ ગયો ઓહો આ તો ભગવાન મારી વાડીએ આ અનંત કોટી બ્રહ્માના અધિપતિ પધાર્યા આ એમના સાધુ એમના ભક્તો અને એમને હું આ ફૂફાડો મારું એમને હું ડંસ મારું મારી જેવો અભ્યા ગયો કોણ પસ્તાવો થવા લાગ્યો અને એમના આમાં ઊભો રહ્યો કાંઈ બોલે કાંઈ ચાલે એમના મામા ઊભો રહ્યો શાંત પડી ગયો અને મહારાજે કીધું કે ભક્તો લાવો પ્રસાદીનું પાણી લાવો અને પ્રસાદીનું પાણી લઈ અને મહારાજે એ સાપ ઉપર છાંટા ત્યારથી એણે નક્કી કર્યું કે બસ આજથી એ મારે ક્રોધ કરવો નથી આવા ભગવાન એમના પ્રસાદીના પાણીના છાંટા મારી ઉપર પડ્યા હવે મારે ક્રોધ કરવો નથી અને પછી એ પોતાની રીતે એ ખેતરમાં રહી કોઈને હેરાન ન કરે પણ હવે આ શાંત થયો ને તો ગામ લોકોએ શરૂ કર્યું કારણ કે સાપ આવે તો બીક તો લાગે ને એટલે આ ક્યારેક ક્યારેક મારતો હશે કે કે આને બધા ગામ એમ થયું ભાઈ આ સાપ છે એ કેમ આમ શાંત થઈ ગયો તે ઓલો સાપ બેઠો ત્યાં સળી કરવા જાય હવે એમાં એક વાર બધા છોકરાઓ રમવા માટે આવ્યા હશે ને કઈક સાપ ને સળી કરીને ભાઈ આને પછી અતિશય થયું અતિ ઘણું ને તાણીએ તાણે તૂટી જાય અને આને સાપ ડંસ માર્યો ને એ બરોબર એનો દીકરાનો દીકરો નીકળ્યો અને એને ઝેર ચડી ગયું આખો પગ લીલો કાસ થઈ ગયો અને ગામ લોકોને ખબર પડી બધા દોડતા એવા હવે શું કરવું અને પછી કોઈ કે કીધું કે એ સાપ છે ને એમને પેલા લાવો એને જોવો પડે એને કેવો સાપ છે કઈ રીતે એનું ઝેર ઉતારવું અને બરોબર વાડિયા લેવા ત્યાં ભાઈ તૈયારથી બેઠેલા અને ભગવાનની દયાથી એમને વાણી ફૂટી અને સાપ બોલો કે એને તમે ગમે ત્યાં લઈ જશો ને એ ઝેર ઉતરશે નહીં કારણ કે મારો ડંસ એવો છે કે તમે ગમે એટલા મંત્ર બોલો ગમે ત્યાં લઈ જાઓ એ ઝેર કાંઈ દૂર થશે નહીં પણ કે તમે છો કોણ અને ત્યારે બોલ્યા કે હું વસંતજી છું એટલે આ તો દાદા નીકળ્યા વસંત દાદા કે દાદા તમે આયા અને ત્યારે કીધું કે આ દાદો એના ક્રોધનો સ્વભાવ હતો ને થોડોક લોભી સ્વભાવ હતો એને કારણે હું મૃત્યુ પામ્યો પછી યમદૂતે મને લેવા ન આવ્યા આ જો આ સાપનો જન્મ આવ્યો અને અહીંયા હું હેરાન થાવ છું તો હવે શું કરું તો કે બસ હવે હું મારો સમય આવશે ત્યારે શરીર છોડી દઈશ પણ હવે કોઈ મને હેરાન કરતા નહીં પછી આખી વાત કરી કે ભગવાન આવેલા આ રીતે મેં નિયમ લીધો છે હું કોઈને ક્રોધ કરું નહીં કોઈને ડંસ મારું નહીં પણ આ તો છોકરાઓએ મારી અરે અતિશય મસ્કરી કરી એને કારણે મેં એને ડંસ માર્યો ને પછી પાછું એમણે દીકરાનું ઝેર ખેંચી લીધું જીવનમાં એક નાનો એવો ક્રોધી સ્વભાવ હોય તો એને કારણે વ્યક્તિ પોતે તો દુખી થાય એમની સાથે રહેનારા પણ દુખી થાય ત્યારે શ્રીજી મહારાજે વચનામૃત લખ્યું કે વ્યક્તિ ક્રોધ કરે છે મારા જે ત્યાં દ્રષ્ટાંત આપ્યું ને કે ગામના પાદરમાં સિંહ આવ્યો હોય તો કોઈની ઉપર તરાપ ન મારે પણ ગામના પાદરમાં ઉભો ઉભો હુંકારા કરતો હોય તો લાગે ત્યારે એમ ક્રોધી માણસ છે એ ગુસ્સે થતો હોય તો એ દુખી થાય એમની આજુબાજુમાં રહેનારા હોય એ પણ દુખી થાય ત્યારે આવા કાયક નાના મોટા ઘણા બધા સ્વભાવો ક્રોધી લોભી માની મહારાજ વખતે અને બધા સ્વભાવો એવા છે કે કદાચ સામે ભગવાન આવીને ઉભા હોય તો પણ વ્યક્તિ પોતાનો અહમ પોતાનો સ્વભાવ એ છોડી શકતો નથી મહાભારતની કથા સાંભળીએ છીએ ને દુર્યોધન ની સામે કોણ હતું ભગવાન કૃષ્ણ હતા સ્વયં કૃષ્ણ ભગવાન એને મનાવા આવે કે ભાઈ છોડી દે તું કદાચ બધું રાજ્ય ન આપે તો કઈ નહીં પણ આ અર્જુન ભીમે પાંચ ભાઈઓને દ્રૌપદી રહે એટલી થોડીક તો જમીન આપ હવે ભગવાન મનાવા આવે તો એ દુર્યોધન શું કે અરે જમીનની વાત ક્યાં કરો છો સોય ના અણી જેટલી જમીન નો આપું કેવો અહંકારી સ્વભાવ અને પરિણામ શું આવ્યું ઓગણ ચાલીસ લાખ જેટલા એ માણસ એમાં મૃત્યુ હો એ લડાઈમાં રાવણ એક પોતાનો પકડવાળો સ્વભાવ હતો એ સ્વભાવને કારણે કેવી મોટી રામાયણ સર્જાય સોનાની લંકા હતી શાંતિથી જીવો તો કેવું સુખ આવે ભાઈ સોનાની લંકામાં જીવવાનું હવે આપણી ઘરે ખાલી ઘરના હોય તો એકાદ સોનાનો નો ધોરણ થોડાક સોનાના ઘરેણા હોય ને પાંચે આંગળીઓમાં આપણા હાથમાં સોનાની વીંટી હોય તો એમ રોપથી હાલતા હોય કે ભાઈ આપણા હાથમાં સોનાની વીંટી છે હવે આખી સોનાની લંકા હોય એને તો જીવે તો કેવી મજા આવે પણ ન જીવી શકે હિટલર આજે કોણ નથી જાણતો ગયો એક એનો એવો ખરાબ સ્વભાવ હતો આશરે પાંચ કરોડ જેટલા લોકો હિટલરની જે એક એવી માન્યતા એની મનોવૃત્તિ કે આમ ન હોવું જોઈએ આમ ન એને કારણે એ પાંચ કરોડ લોકો એમાં હોમાઈ ગયા ત્યારે આવા નાના મોટા સ્વભાવો આપણું વલણ હોય ને એને બદલતા શીખવું ઘણી વખત આપણે એવું માનીને બેઠા હોઈએ કે મારું વલણ મારી મનોવૃત્તિ ને મારી વિચારધારા છે એને અનુસાર જ બધું થવું જોઈએ પણ એ વ્યક્તિ દુખી જ થાય સરસ લખ્યું કે ભાઈ આ સાત અબજની વ્યક્તિ છે એટલી તો એ સાત અવજ માણસો આપણી જેવા થાય એ કરતા બેતર એ છે કે આપણે એની જેવા થઈ જઈએ શું પત્ની મારી જેવા થાય પુત્ર છે મારે હું જેમ વિચારું છું એવી રીતે જીવન જીવે મારા માતા પિતા છે હું જેમ વિચારું છું એમ જીવન જીવે એ બધાને આપણી વિચારધારામાં લાવવા એ કરતા આપણે જેની જેવા થઈ જઈએ તો નાનો એવો સ્વભાવ હોય રોજકાના એ કરણા ગઢવી હતા મહારાજના સારા હરિભગત હતા અને એને થયું કે ઘણો સમય થયો મહારાજના દર્શન નથી થયા તો મહારાજના દર્શન કરી આવ્યા એટલે ઘરે આવ્યા ઘરે એમના માને વાત કરી કે મારે મહારાજના દર્શને જવું છે એટલે એમના માં બોલા કે તું ઘણી વાર ભગવાનની પાસે જાય છે તો મને લઈ જાને કરણા ગઢવી ઘણી વાર ભગવાનની પાસે ગયેલા પણ એમની માને ન લઈ જાય કારણ કે એને ખબર હતી કે મારી બાનો સ્વભાવ છે ને થોડો ઘમંડી છે એ અહીંયા આટલો ઘમંડ કરે છે ને મહારાજની પાસે જશે અને ત્યાં કંઈક બોલે તો એટલે કોઈ દિવસ લઈ ગયેલા નહીં પણ એમના બા કે તમે મને લઈ જાઓ ને લઈ જાઓ કરણા ગઢવી કે બા લઈ જાઓ પણ એક શરત અરે એક ને હજાર શરત તું કે બા તું ભગવાનની પાસે જાને તો તારે કઈ બોલવાનું નહીં ભગવાન પૂછે ને એટલો જવાબ દેવાનો બાકી વધારે કઈ નહીં બોલવાનું એટલે કે સારું અને કરણા ગઢવી ને એમના બા એ મહારાજની પાસે આવ્યા દાદાના દરબારમાં શ્રીજી મહારાજ વિરાજમાન કરણા ગઢવી એ મહારાજને દંડવત કર્યા હવે એ વખતે મહારાજ ભક્તોની સાથે કઈક ચર્ચામાં હશે અથવા તો કઈક વ્યસ્ત હશે એટલે મહારાજે આ જોયું પણ નહીં એને બોલાવ્યા પણ નહીં એમના બા ન એટલે કરણા ગઢવીના બા હતા ને એમને રાડ પાડી કે હે સ્વામિનારાયણ ભગવાન તમને કઈ ખબર પડે છે કે નહીં મોટા ભગવાન કેવા છો લોકો તમને માને પૂજે સારા સારા થાળ કરીને જમાડે જરિયાની જામા વસ્ત્રો પહેરાવે અને તમે ગામડે ગામડે જાઓ તો ખેતરના કામ મૂકીને તમારી પાસે આવે એટલે હા આમ ફાટા ફરો છો અને આ તો ચાલુ કર્યું ભાઈ અને કરણા ગઢવી જે આગળ હશે ને એના વાહે છે કરણો ગઢવી કઈ માડીએ કરી પણ એ દોડો પણ આ તો બોલવા જ મીડા બોલવા જ મીડા કે સ્વામિનારાયણ તમે આવવાન તમે આવવાન અને કરણા ગઢવી દોડતા દોડતા બોલ્યા એ કે ગાંડી થામા ગાંડી તું અહીંયાથી હાલતી થા આ મહારાજ કુ રાજી થઈ જશે અને આ બધું સાંભળું ને મહારાજ હસવા લાગ્યા મહારાજ કે ભાઈ કરણો એ છે એની માને ગાંડી કરી દીધી અને કરણા ગઢી લઈને નીકળી જાય કે તારે અહીંયા આવવાનું જ નહીં બોલો મહારાજ ની પાસે આવ્યા પણ ખાલી મહારાજે સામુ ન જોયું ત્યાં તો બોલે ભગવાન ભગવાનના દર્શન કરવા આવ્યા હોય ભગવાનના સંતો બેઠા હોય ખાલી સામુ ન જોવાયું બોલાવા નહીં ત્યાં તો એ કેવા ભગવાનના દર્શન કરવા બધું વહી ગયું અને ઉપરથી ભગવાનની ઉપર ખીજાઈ ગયા એક નાનો એવો પોતાનો એવો વિચાર કે બસ હું જાઉં એટલે મને બોલાવવા જોઈએ હું જાઉં એટલે મને હાર પહેરાવવા જોઈએ આમ કરવા જોઈએ આમ કરવા જોઈએ એને કારણે પોતે દુખી થયા ત્યારે એવું રાખવું કે આપણે સામેવાળાને અનુરૂપ થઈ જઈએ તો ગુરુ મહારાજ ઘણી વાર સરસ સૂત્ર આપ્યો સ્વામી કે જે બધે ફીટ થાય એને ક્યારેય ફાઇટ થાય નહીં પાણી જેવું થઈ જવું પાણીનો એક બહુ સરસ ધર્મ છે પાણી છે એ જે પાત્રમાં જાય ને એની જેવું થઈ જાય પાણી ગ્લાસમાં ભરો તો ગ્લાસ જેવું થઈ જાય તપેલીમાં ભરો તો એવો આકાર ધારણ કરી લે નળીમાં જાય તો એવું રૂપ ધારણ કરી લે એમ આપણે પણ જે સામેના વ્યક્તિ જેવા હોય એવા ઓટોમેટિક થઈ જઈએ તો જીવનમાં દુઃખ આવે નહીં નહીંતર તો પછી ઘણા વર્ષો સુધી સાથે રહીએ પણ જો આવા મોટા સ્વભાવો હોય અને સ્વભાવોને દૂર ન કર્યા હોય તો દુઃખી થવા સિવાયનો બીજો કોઈ ઉપાય નથી તો બહુ મોટા એક મનોવૈજ્ઞાનિક થઈ ગયા પ્રોફેસર એડગર એમણે લાખો માણસો પર સંશોધન કર્યું છેલ્લે એમને કોઈક વ્યક્તિ મેળવીને પૂછ્યું કે જેમ તનની તંદુરસ્તી માટે અને શરીરને પુષ્ટ કરવા માટે આપણે ખોરાક જમતા હોઈએ છીએ તો મનની તંદુરસ્તી માટે મનને પુષ્ટ કરવા માટે કોઈ વસ્તુ ખરી કોઈ એવું તત્વ ખરું ત્યારે પ્રોફેસર એડગર હતા એમને પૂછ્યું કે ભાઈ એ તો અશક્ય છે કારણ કે આ વિશ્વમાં દરેક વ્યક્તિઓ છે એ વ્યક્તિએ વ્યક્તિએ પોતાની માન્યતા અલગ અલગ છે દરેકના ચિત્ત દરેકની બુદ્ધિ દરેકની વિચારધારા એ વિભિન્ન છે હવે સાત અબજ માણસોને કેન્દ્રમાં રાખીને એક સાથે એમને સુખી કરવા છે એ તો શક્ય નથી હા એનો એક ઉપાય છે કે દરેક વ્યક્તિને દરેક પશુ પંખી જીવ પ્રાણી માત્રને મહત્તા આપતા શીખો એમના જીવનમાં ભગવાને કઈ સારો ગુણ આપ્યો છે તે ગુણને બિરદાવતા શીખો એમને મહત્વ આપતા શીખો તો સામેવાળો વ્યક્તિ છે એનો ગમે એવો સ્વભાવ હશે એ સ્વભાવ ચેન્જ કરી અને તમારી સાથે એ સેટ થવા માટે પ્રયત્ન કરશે ઘરમાં નાના બાળકો હોય વૃદ્ધ મા બાપ હોય પતિ પત્ની બધા સાથે રહેતા હોઈએ તો એ બધાની અંદર કાંઈક તો એવો સારી વસ્તુ હોય જ કે જે આપણામાં ન હોય પણ આપણે શું હોય નેગેટિવ વૃત્તિ હોય એટલે ઘણા બધા ગુણ હોય એ ન જ હોય ને એમાંથી એક નેગેટિવ ખેંચી લઈ એક સ્કૂલમાં સાહેબ વિદ્યાર્થીઓને સરસ મજાના ગાર્ડનમાં લઈ ગયા અને ગાર્ડનમાં ગયા ક્લાસમાં એવા છોકરાઓ ખુશ થઈ ગયા કે આવો બગીચો જિંદગીમાં જોયો નથી સાહેબે કીધું કે છોકરાઓ તમને શું આમાંથી જાણવા મળ્યું તેમાંથી એક છોકરો ઊભો થયો અરે સાહેબ કેવા સરસ મજાના ગુલાબના પુષ્પ ખીલેલા મોગરાના ફૂલ કેવી સરસ મજાની સુગંધ આવતી હતી કુદરતી વાતાવરણ સાહેબ હું તો એવું વિચારું છું કે જ્યારે જ્યારે આમ આપણે મૂંઝાઈ ગયા હોઈએ આમ એવું વાતાવરણ થઈ જાય ને ત્યારે આ બગીચામાં જઈએ ને તો આપણે ફ્રેશ થઈ જઈએ બહુ મજા આવી ગઈ સાહેબ અમે જયારે ફ્રી ને ત્યારે પરિવાર સાથે બગીચામાં જઈશું આવી રીતે બધા વિદ્યાર્થીઓ પોતાનો ઓપિનિયન આપે હવે એમાં એક છોકરો હતો એને કીધું ભાઈ તને કેમ લાગ્યું એટલે કે હું સાહેબ કે આવા બગીચા હોતા હશે હવે આમાં સાહેબ બગીચામાં કેટલા એવા છોડવા હતા કે ગુલાબ ખીલી ગયા હોય તો એ કોઈ લેવા વાળું નહોતું કેટલાય છોડો એવા હતા કે એને ત્યાં ને ત્યાં ગુલાબ એ મૂરજાઈ ગયેલા હતા અને ને ત્યાં સુકાઈ ને નીચે પડી ગયેલા હતા કેટલો કચરો હતો આન અને ત્યારે સાહેબે કીધું કે જુઓ સરસ મજાનો બગીચો હતો એમાંથી એસી ટકા નેવું ટકા વિદ્યાર્થીઓએ પોઝિટિવ ગ્રહણ કર્યું જ્યારે આ ભાઈએ નેગેટિવ ગ્રહણ કર્યું ત્યારે હંમેશા આપણે જીવનમાં એ સારી વસ્તુ હોય પોઝિટિવ વસ્તુ હોય એને ગ્રહણ કરતા શીખીએ તો જીવનમાં સુખી થઈએ અને ત્યારે પ્રોફેસર એડગરે એવું કીધું કે દરેક વ્યક્તિને વસ્તુને મહત્તા આપતા શીખીએ જો એને મહત્તા આપતા શીખીએ એને અનુરૂપ થતાં શીખીએ એમનામાં સારા ગુણો હોય એમને બિરદાવતા શીખીએ તો આપણે સુખી થઈએ ત્યારે જો આવો સરસ દિવ્ય સત્સંગ મેળો છે હવે આપણે કાંઈ કરવું રહ્યું નથી બસ મહારાજનું ભજન થાય આપણામાં આવા કાંઈક નાના મોટા એ સ્વભાવો હોય એ સ્વભાવો દૂર થાય શ્રીજી મહારાજે પણ વચનમૃતમાં વાત કરી કે ભગવાનના ભક્તો હોય એ પૂજા પૂરી કરીને ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન એ કુસંગ થકી અમારી રક્ષા કરજો એ કુસંગ એટલે બાર બજારમાં જઈએ અને કોઈ વ્યસની કોઈ કામી ક્રોધી માણસોનો ભેટો થાય નહીં આપણી અંદર પણ ઘણા કુસંગી છે ઓ ત્યારે મહારાજને પ્રાર્થના કરવી આમ તો ઉપનિષદોમાં પ્રાર્થના આવે છે આનો ભદ્રાહા ક્રતો યંતુ વિશ્વતઃ કે ભગવાન અમને ચારેય દિશાઓમાંથી એ સારા વિચારો પ્રાપ્ત થાય અમે અમારા સ્વભાવોને ઓળખી શકીએ અમે અમારા દોષો અમારી અંદર રહેલી કુટેવો છે એને ઓળખી શકીએ અને એ ભગવાન અમે તમારાથી નજીક થઈ શકીએ અમે તમારી ભક્તિ કરી શકીએ અને તમારા ધામ સુધી પહોંચી શકીએ ત્યારે જો ખૂબ સુંદર રીતે એ શિવજી મહારાજ અહીંયા વાત કરી કે બધા ભક્તો સાથે રહેતા હોઈએ અરસ પરસ મહિમા રાખીએ એકબીજાને સમજતા શીખીએ તો સત્સંગમાં એ સાચું સુખ મેળવી શકીએ સહજાનંદ સ્વામી મહારાજની જય